તમારા બધાનો મારા ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો આપણે ટોપિક છે છોકરાના રમકડા સેટ અને ઓર્ગેનાઇઝ કેવી રીતના કરવા. આના માટે બહુ જરૂરી છે કે તમે સૌથી પહેલાં તમારા છોકરાઓની એજ ગ્રુપ જુઓ, અને જો બે છોકરાઓ હોય, એક દીકરી એક દીકરો કે જેમ પણ હોય, તમે એમના બધા રમકડા તમે સેપરેટ કરી રાખો. એક પ્લેઇંગ મેટ હશે જ તમારી પાસે, તો એના બધા રમકડા એક મેટ ઉપર તમે સ્પ્રેડ કરો. સૌથી પહેલાં તમે એજ ગ્રુપ વાઇઝ સેપરેટ કરો, જો બે છોકરા હોય તો, અને જો તમારો એક જ બાળક હોય તો તમે એને કેટેગરી વાઇઝ સેગ્રીગેટ કરી દો. અચ્છા, હવે જો તમારા બે છોકરા હોય તો પહેલાં બેઓના રમકડા સેપરેટ કરો, અને એ બેઓના સેપરેટ કર્યા પછી એમને તમે કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી દો કે છોકરો એક એના આ રમકડા છે, એની આ કેટેગરીઝ છે, તો એ તમે સેપરેટ કરી રાખો. છોકરું બાળક બીજું એનો આ રમકડા છે, એને આ આ આ કેટેગરીઝમાં સેગ્રીગેટ કરી દો. બહુ જરૂરી છે કે તમે આ ઓર્ગેનાઇઝ કરો. નાની ઉંમરથી જ બાળકોમાં તમે ઓર્ગેનાઇઝેશન સ્કિલ્સ તમે જો રાખશો તો આગળ જઈને એ લોકો માટે પણ સારું રહેશે અને મા બાપ માટે પણ બહુ સારું રહેશે. કારણ કે છોકરાઓને આદત પડશે કે એ લોકોના રમકડા રમ્યા પછી એ લોકો પોતે જ એ કોર્નરમાં જઈને રાખી દે. તો છોકરાઓમાં ઘણી વખત નોકઝોક પતે, અરે આ મારું છે, આ તારું છે, એ તો ચાલતું જ રહે. પણ જો તમે ઓર્ગેનાઇઝ કરીને રાખો તો બહુ જ સરળ પડશે. તો ચાલો હવે આપણે સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝ કરશું, અને સૌથી પહેલાં આપણે બધું કેટેગરી વાઇઝ સેગ્રીગેટ કરશું મેટ ઉપર. અને એ સેગ્રીગેટ કર્યા પછી તમારે લિસ્ટ બનાવવાની કે તમને કેટલી બાસ્કેટની જરૂર પડશે. અને જો તમે બુક્સ આમાં ઇન્ક્લુડ કરવા માગો છો તો તમે કરી શકો છો. અને એક ડેડિકેટેડ સ્પેસ અને કોર્નર ફિક્સ રાખો રમકડા માટે. આ બાળકનું આ જગ્યા છે અને આ બાળકની આ જગ્યા. અને જો જગ્યા મોટી હોય તો તમારે બે કેડીઝ તો પણ તમને લાગશે જ કે તમે બે ટ્રોલીઝ રાખો. અચ્છા, ટ્રોલીઝની વાત કરવા માટે તમને બે ઓપ્શન મળશે. એક તો સ્ટેન્ડ છે, ફિક્સ સ્ટેન્ડ લાકડાનું, જે તમે મૂકી રાખી શકો, જે હળવું ન હોવું જોઈએ ને તો બાળક ઉપર પડી શકે છે. મજબૂત એક લાકડાનું તમે સ્ટેન્ડ લ્યો, અને નહીં તો પ્લાસ્ટિકની કેડી આવે છે નીચે વ્હીલ્સવાળી ટ્રોલી જેવી, તો એ પણ તમે યુઝ કરી શકો છો. ચાલો હવે આપણે જોઈએ કે આપણે આ કેવી રીતના ઓર્ગેનાઇઝ અને સેટ કરી શકીએ છીએ.
તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે તમે થોડોક સમય લીધો અને આ તમે વિડીયો જોયો. તમને આ વિડીયો કેવો લાગ્યો છે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમે તમારા બાળકોનું રમકડા અને રૂમ કેવી રીતના સેટ કર્યો છે મને જરૂરથી ને પિક્ચર્સ અથવા વિડીયો શેર કરજો, મને જોવામાં ખૂબ આનંદ મળશે. અને તમને તમારા મનમાં બીજા કોઈ ડાઉટ્સ હોય કે પ્રશ્ન હોય તો મને ચોક્કસથી પૂછજો, મને આ સવાલના જવાબો દેવામાં મને ખૂબ જ આનંદ મળશે. તો ચાલો આપણે જલ્દીથી મળશું એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો.